નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત બજેટ બે હજાર વીસ એકવીસ અંતર્ગત આપણે સામાજિક ન્યાય અને અધિકારીકતા વિભાગ વિશે માહિતી મેળવીશું કે જેની અંદર આપણે એમની અંદર સંકળાયેલી મુખ્ય યોજનાઓને પણ સામેલ કરેલી છે જેમ કે સાત ફેરા સમૂહ લગ્ન યોજના આંબેડકર આવાસ યોજના પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ ડૉક્ટર સવિતા આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના પાલક માતા પિતા યોજના રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અને દિવ્યાંગ સાધન સહાય યોજના આ મહત્વની યોજનાઓ વિશેની પણ આપણે ઊંડાણપૂર્વકની માહિતી આ વિડીયો લેક્ચરમાં મેળવીશું સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ તો મિત્રો સામાજિક ન્યાય અને અધિકારિક અધિકારિકતા વિભાગ માટે કુલ રૂપિયા ચાર હજાર ત્રણસો એકવીસ ચાર હજાર ત્રણસો એકવીસ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિકસતી જાતિના અને અનુસૂચિત જાતિના અંદાજે આડત્રીસ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય તથા ધોરણ નવ અને દસમાં અભ્યાસ કરતા એટલે કે માધ્યમિકમાં અભ્યાસ કરતા અંદાજે સાત લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા માટે કુલ રૂપિયા પાંચસોને પંચોતેર કરોડની જોગવાઈ કરેલી છે અનુસૂચિત જાતિના ખાનગી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ધોરણ એકથી આઠના કુમારો અને ધોરણ એકથી પાંચની કન્યાઓને રૂપિયા પાંચસો તથા ધોરણ છથી આઠની કન્યાઓને રૂપિયા સાતસો પચાસ શિષ્યવૃત્તિ માટે તેમજ આ તમામ વિદ્યાર્થીઓને રૂપિયા છસો ગણવેશ સહાય આપવાની શરૂઆત કરવામાં આવશે જેના માટે કુલ રૂપિયા તેર કરોડની જોગવાઈ કરેલી છે અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓને ભોજન બિલ પેટે માસિક રૂપિયા બારસો સહાય આપવામાં આવે છે તે વધારીને હવે રૂપિયા પંદરસો કરવામાં આવેલી છે કે જેના માટે એકવીસ કરોડની જોગવાઈ કરેલી છે આદર્શ નિવાસી શાળાના અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓને બૂટ મોજા પેટે આપવામાં આવતી જે સહાય જે બસો રૂપિયા હતી એમાં વધારો કરીને હવે ડબલ એટલે કે ચારસો રૂપિયામાં આપવામાં આવશે ધોરણ નવમાં અભ્યાસ કરતી વિકસતી જાતિની અંદાજે એક પોઈન્ટ સાઠ લાખ કન્યાઓને તેમજ અનુસૂચિત જાતિની બાવીસ હજાર પાંચસો કન્યાઓને વિના મૂલ્યે સાયકલ આપવા માટે કુલ રૂપિયા એંસી કરોડની જોગવાઈ કરેલી છે સમૂહ લગ્નને પ્રોત્સાહન મળે તે માટે ફેરા સમૂહ લગ્ન યોજના અમલમાં છે અને આ યોજના હેઠળ અનુસૂચિત જાતિ તથા વિકસતી જાતિની સંસ્થાઓને પચ્ચીસ યુગલની મર્યાદામાં યુગલ દીઠ રૂપિયા બે હજાર તથા યુગલોને રૂપિયા દસ હજાર આપવામાં આવે છે તેના બદલે હવે સંસ્થાઓને યુગલ દીઠ રૂપિયા ત્રણ હજાર તથા યુગલોને રૂપિયા બાર હજારની સહાય આપવામાં આવશે કે જેના માટે કુલ રૂપિયા નવ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે તો મિત્રો આ સાત ફેરા સમૂહ લગ્ન યોજના શું છે તો એમાં વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે જો ગ્રામ્ય વિસ્તાર હોય તો એમની વાર્ષિક આવક મર્યાદા એક લાખની વીસ હજાર હોવી જોઈએ અને જો શહેરી વિસ્તાર માટે હોય તો એમની વાર્ષિક આવક મર્યાદા એક લાખને પચાસ હજાર સુધીની હોવી જોઈએ સમૂહ લગ્નમાં ઓછામાં ઓછા દસ યુગલો હોવા જોઈએ કે જે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના હોય એટલે કે બક્ષીપંચ જાતિના પણ હોઈ શકે અથવા તો આર્થિક પછાત વર્ગના હોવા જરૂરી છે સહાય ધોરણ તો યુગલ દીઠ રૂપિયા દસ હજારની જે સહાય જે કન્યાના નામે ચેકથી આપવામાં આવતી હતી પણ હવે સરકારે દસ હજારથી વધારીને બાર હજારની સહાય જે કન્યાના નામે ચેકથી આપવામાં આવે છે સમૂહ લગ્ન આયોજક સંસ્થાને યુગલ દીઠ રૂપિયા બે હજાર આપવામાં આવતા હતા કે જેમાં વધારો કરીને હવે બે હજારને બદલે ત્રણ હજાર આપવાનું નક્કી કરેલું છે અને તે વધુમાં વધુ રૂપિયા પચાસ હજાર સુધીની સહાય મળી શકે કારણ કે એક યુગલ દીઠ બે હજાર એટલે આપણે પચીસ યુગલની વાત કરી કુલ વધુમાં વધુ બરાબર તો એક યુગલ દીઠ બે હજાર પચાસ હજાર થયા પણ હવે બે હજાર આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના અંતર્ગત એક હજાર યુગલોને સહાય આપવા માટે કુલ રૂપિયા દસ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે તો આ ડોક્ટર સવિતા આંબેડકર આંતર લગ્ન સહાય યોજના શું છે તો આ એક આંતરજ્ઞાતીય લગ્નને પ્રોત્સાહન આપવા માટે એક નાણાકીય સહાય છે જેમનો હેતુ અસ્પૃશ્યતા નિવારણના ભાગરૂપે છે પાત્રતા તો એમાં કોઈ આવક મર્યાદા છે નહીં લગ્ન કરનાર યુગલ પૈકી એક વ્યક્તિ અનુસૂચિત જાતિ અને એક વ્યક્તિ હિન્દુ સવર્ણ હોવી જોઈએ સહાય ધોરણની સહાય ધોરણની વાત કરીએ તો રૂપિયા પચીસ હજાર રોકડા ઘર વખરી માટે તથા રૂપિયા પચીસ હજાર બચતપત્રો સહિત આપવામાં આવે છે એટલે કે કુલ રૂપિયા પચાસ હજારની નાણાકીય સહાય આપવામાં આવે છે પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસ અંતર્ગત વિકસતી જાતિના લાભાર્થીઓને તથા આંબેડકર આવાસ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના ઓગણત્રીસો લાભાર્થીઓને મકાન બાંધવા પ્રતિ લાભાર્થી પ્રતિ લાભાર્થી દીઠ રૂપિયા એક વીસ લાખ સુધીની સહાય આપવાની જોગવાઈ કરેલી છે કે જેના માટે કુલ રૂપિયા એકસો બેતાલીસ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે તો મિત્રો આ ડૉક્ટર આંબેડકર આવાસ યોજના અથવા તો ગૃહ નિર્માણ માટે વ્યક્તિગત ધોરણે નાણાકીય સહાય એ પણ યોજનાનું નામ જ છે કે ગૃહ નિર્માણ માટે વ્યક્તિગત ધોરણે નાણાકીય સહાય અથવા તો ડોક્ટર આંબેડકર આવાસ યોજના તો એની પાત્રતા વિશે મિત્રો વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તાર માટે એટલે કે જે લાભાર્થીઓને ઇન્દિરા આવાસ યોજના હેઠળ લાભ આપી શકાય તેમ ન હોય અને તેઓ ડોક્ટર આંબેડકર આવાસ યોજનાની અન્ય શરતો પરિપૂર્ણ કરતા હોય તો તેવા કિસ્સામાં આ યોજના હેઠળ સહાય ચૂકવવાની જોગવાઈ કરવામાં આવેલી છે જેમની આવક મર્યાદા સુડતાલીસ હજાર રૂપિયાની છે જો શહેરી વિસ્તાર માટે હોય તો લાભાર્થી વિધવા અથવા તો વિકલાંગ ત્યક્તતા અથવા તો શ્રમયોગી હોવા જોઈએ અથવા તો બીપીએલ હોય તો એને પ્રથમ અગ્રતા આપવામાં આવે છે લાભાર્થી અનુસૂચિત જાતિનો હોવો જરૂરી છે લાભાર્થીની વાર્ષિક આવક રૂપિયા અડસઠ હજારથી વધુ ન હોવું જોઈએ તેમજ લાભાર્થી પાસે પોતાની માલિકીનો પ્લોટ અથવા તો રહેવા લાયક ન હોય તેવું ગાર માટીનું મકાન હોવું જોઈએ કે જે હવે રેવાલાયક હોવું હોય નહીં પ્લોટ ઓછામાં ઓછો પચીસ ચોરસ વારનો હોવો જોઈએ જે લાભાર્થીનો સમાવેશ ઇન્દિરા આવાસ યોજનામાં ન થતો હોય પરંતુ તે લાભથી ડૉક્ટર આંબેડકર આવાસ યોજનાની અન્ય શરતો પરિપૂર્ણ કરતો હોય તો તેવા લાભાર્થીને આ લાભ આપી શકાય છે એનું સહાય ધોરણની વાત કરું તો સહાય ધોરણ શહેરી વિસ્તાર માટે રૂપિયા પિસ્તાલીસ હજાર લાભાર્થીનો જો શ્રમ ફાળો ભળે તો પાંચ હજાર એટલે કુલ પિસ્તાલીસ હજાર અને પાંચ હજાર એટલે કે પચાસ હજારની સહાય મળે છે અને ગ્રામ્ય વિસ્તાર માટે સહાયનું ધોરણ સિત્તેર હજાર રૂપિયા છે અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિકાસ માટે કાર્યરત કુલ આઠ નિગમ અને રાજ્ય સરકારના ફંડમાંથી સીધા ધિરાણ માટે લોન આપવા માટે કુલ રૂપિયા સો કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે બોટાદ ખાતે ડોક્ટર આંબેડકર ભવન બાંધવા માટે કુલ રૂપિયા બે કરોડની જોગવાઈ કરેલી છે લઘુમતી સમુદાયના વિકાસ માટે પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ અંતર્ગત શિક્ષણ આરોગ્ય અને કૌશલ્ય વિકાસ માટે લઘુમતી વિસ્તારમાં માળખાગત સુવિધાઓ ઊભી કરવા માટે કુલ રૂપિયા પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે તો આ પ્રધાન પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ શું છે તો આ યોજનામાં તેત્રીસ ટકાથી ચાલીસ ટકા સુધી સંશોધન અને ખાસ કરીને મહિલા કેન્દ્રિત યોજના માટે ફાળવવામાં આવ્યા છે આ યોજના હેઠળ એંશી ટકા સંશોધનોને શિક્ષણ આરોગ્ય કૌશલ્ય વિકાસ સાથે સંબંધિત યોજના માટે નિર્ધારિત કરવામાં આવેલ છે આ પ્રોગ્રામ બે હજાર આઠમાં લોન્ચ કરવામાં આવ્યો હતો સમાજ સુરક્ષા વિશે થોડી ચર્ચા કરીએ તો રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના હેઠળ આઠ લાખ લાભાર્થીઓ માટે કુલ રૂપિયા સાતસો ત્રેપન કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે તો આ રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજનાનો ઉદ્દેશ શું છે તો રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળ વૃદ્ધોને આર્થિક સહાય મળી રહે એ એમનો મુખ્ય ઉદ્દેશ છે એની જો પાત્રતાની વાત કરીએ તો અરજદારની ઉંમર સાઠ વર્ષથી વધુ હોવી જોઈએ તેમજ બીપીએલ યાદીમાં ઝીરોથી સોળના ઝીરોથી સોળના સ્કોરમાં એનો સમાવેશ થવો જોઈએ યોજનાનો ફાયદો કે સહાય શું છે તો સાહીઠથી ઓગણ એંસી વર્ષ સુધીની જો એની ઉંમર હોય તો એમને માસિક ચારસો રૂપિયાની સહાય મળે છે જેમાં બાર બસો રૂપિયા ભારત સરકાર આપે છે એટલે કે કેન્દ્ર સરકાર અને બસો રૂપિયા રાજ્ય સરકાર એમાં ઉમેરે છે એટલે એમ કુલ એને ચારસો રૂપિયાની માસિક સહાય મળે છે જો મિત્રો એમની ઉંમર એંસી વર્ષથી વધુ ઉંમર હોય તો એમને માસિક આવક સાતસો રૂપિયા આપવામાં આવે છે કે જેમાં ભારત સરકાર પાંચસો રૂપિયા આપે છે પણ રાજ્ય સરકાર બસો રૂપિયા આપે છે એટલે કુલ સાતસો રૂપિયાની અમને માસિક સહાય મળે છે વૃદ્ધાશ્રમોની નિભાવ ગ્રાન્ટ માસિક રૂપિયા પંદરસોથી વધારીને રૂપિયા એકવીસોને સાહીઠ કરવામાં આવશે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત અત્યારે માસિક રૂપિયા સાતસો પચાસની સહાય આપવામાં આવે છે જેમાં હવે પંચોતેર વર્ષ કે તેથી વધુ વયના નિરાધાર વૃદ્ધોને માસિક રૂપિયા એક હજાર પેન્શન આપવામાં આવશે જેના માટે કુલ રૂપિયા એકસોને સત્તર કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે તો આ નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના શું છે અથવા તો વૃદ્ધ પેન્શન યોજના રાજ્ય સરકાર આ એનું બીજું નામ પણ છે એનો ઉદ્દેશ નિરાધાર વૃદ્ધો અને અપંગ નિરાધારોને નિભાવ માટે નાણાકીય સહાય આપવી એમની પાત્રતાની વાત કરીએ તો અરજદારની ઉંમર સાહીઠ વર્ષથી વધુ હોવી જોઈએ જો અપંગના કિસ્સામાં પિસ્તાલીસ વર્ષથી વધુ અને અપંગતાની ટકાવારી પંચોતેર ટકાથી વધુ અપંગતાની ટકાવારી હોવી જોઈએ એકવીસ વર્ષથી વધુ વયનો પુત્ર ન હોવો જોઈએ અને જો હોય તો એ પુત્ર શારીરિક માનસિક અપંગતા ધરાવતો હોવો જોઈએ અથવા તો કેન્સર ટીબી જેવી એમને કોઈ ગંભીર માંદગીથી એ પીડાતો હોવો જોઈએ આ સિવાય અરજદારની વાર્ષિક આવકની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારમાં સુડતાલીસ હજાર અને શહેરી વિસ્તારમાં અડસઠ હજારથી વધુ ન હોવી જોઈએ તો એમને આ યોજનાનો લાભ મળી શકે સહાય એમને માસિક ચારસો રૂપિયાની સહાય આપવામાં આવે છે જે સંપૂર્ણપણે રાજ્ય સરકાર દ્વારા જ આપવામાં આવે છે અને છેલ્લે એક એની શરત પણ રાખેલી છે કે એ દસ વર્ષથી વધુ સમય એટલે કે છેલ્લા દસ વર્ષથી વધુ સમયથી ગુજરાતમાં વસવાટ કરતો હોવો જોઈએ તો એમને આ નિરાધાર વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ મળી શકે હાલમાં એસી ટકા કે તેથી વધુ માનસિક દિવ્યંગતા ધરાવતા વ્યક્તિઓને માસિક રૂપિયા છસો સહાય આપવામાં આવે છે જેમાં વધારો કરીને રૂપિયા એક હજારની સહાય આપવામાં આવશે પાલક માતા પિતા યોજના અંતર્ગત અઢાર હજાર બસો લાભાર્થીઓ માટે રૂપિયા પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે તો આ પાલક માતા પિતા યોજનાની પાત્ર વાત કરીએ તો આ યોજના અંતર્ગત ગુજરાતમાં વસતા જીરોથી એટલે કે જન્મથી અઢાર વર્ષની ઉંમરના તમામ અનાથ બાળકો કે જેના માતા પિતા હયાત નથી તેવા બાળકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે જે બાળકના પિતા મૃત્યુ પામેલ હોય અને માતાએ જો એમના પુનઃ લગ્ન કરેલ હોય તો તેવા બાળકોએ માતાએ પુનઃ લગ્ન કર્યા બાબતના લગ્ન પ્રમાણપત્ર રજૂ કરવાનું રહે તો એમને આ પાલક માતા પિતા યોજનાનો લાભ મળી શકે સહાયમાં મિત્રો અનાથ બાળકોની સંભાળ રાખતા પાલક માતા પિતા કે નજીકના સગાને માસિક રૂપિયા ત્રણ હજાર સહાય પેટે ચૂકવવામાં આવે છે અને એમની આવક મર્યાદા જો ગ્રામ્ય વિસ્તાર હોય તો સત્યાવીસ હજારથી વધારે અથવા તો શહેરી વિસ્તાર હોય તો છત્રીસ હજારથી વધારે હોવાનો મામલતદારનો દાખલો રજૂ કરવો પડે આગળ વાત કરીએ રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના તો આ રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અંતર્ગત પરિવારના મુખ્ય વ્યક્તિનું કુદરતી કે આકસ્મિક અવસાન થાય તો તેવા સંજોગોમાં રૂપિયા વીસ હજાર સહાય આપવામાં આવે છે જેના માટે રૂપિયા વીસ કરોડની જોગવાઈ કરેલી છે તો આ રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અથવા તો આ યોજનાનું બીજું નામ પણ મિત્રો એ ખાસ યાદ રાખજો સંકટ મોચન યોજના સંકટ મોચન યોજના કેમ કારણ કે પરિવારનું મુખ્ય વ્યક્તિ છે એટલે નિરાધાર થઈ જાય એટલા માટે એને સહાય રૂપે સંકટ મોચન યોજના એવું નામ રાખ્યું છે આ યોજના હેઠળ કુટુંબ પરિવારની મુખ્ય કમાવનાર વ્યક્તિ સ્ત્રી હોય કે પુરુષ હોય એનું જો કુદરતી સંજોગોમાં કે પછી અકસ્માતને કારણે મૃત્યુ થાય તો આ સહાય મળવા પાત્ર છે આ સહાયમાં કુદરતી સંજોગોમાં મૃત્યુ પામે તો વીસ હજાર અને જો અકસ્માતને કારણે મૃત્યુ પામે તો પણ એમને વીસ હજાર જ મળવાપાત્ર છે આ અગાઉ આ યોજનામાં દસ હજારની સહાય આપવામાં આવતી હતી પણ બે હજાર ચૌદથી દસ હજારને બદલે વીસ હજારની સહાય કરવામાં આવેલી છે મૃત્યુ થનારની ઉંમર અઢારથી સિત્તેર વર્ષની વચ્ચે હોવી જોઈએ અને મૃત્યુ થયેલ વ્યક્તિનું નામ બીપીએલ યાદીમાં હોવું જોઈએ તો એમને આ સહાય મળવાપાત્ર રહેશે દિવ્યાંગ સાધન સહાય યોજના તો દિવ્યાંગ સાધન સહાય યોજના હેઠળ દિવ્યાંગ વ્યક્તિને સ્વરોજગારી માટેના સાધનો માટે રૂપિયા વીસ હજારની મર્યાદામાં સહાય આપવા રૂપિયા કુલ ચૌદ કરોડની જોગવાઈ આ બજેટમાં એટલે કે બે હજાર વીસ એકવીસના બજેટમાં કરવામાં આવેલી છે તો દિવ્યાંગ વ્યક્તિઓને સાધન સહાય યોજનામાં ચાલીસ ટકા કે એના કરતાં વધુ અપંગતા ધરાવતા વ્યક્તિઓ અને પાંચથી પચાસ વર્ષની વયના અસ્થિ વિષયક દ્રષ્ટિમંદ તથા શ્રવણમંદ વ્યક્તિઓને તેમની વિકલાંગતામાં રાહત થાય તે હેતુથી અથવા તો પુનઃસ્થાપનાના હેતુથી વ્યક્તિને સ્વરોજગારી માટે કપડાં રિપેરિંગ સીવણકામ દરજીકામ કામ કરું તો મોટર વગર એમ્બ્રોડરી કામ ધોબીકામ ઇસ્ત્રીકામ ભરતકામ સુપડા ટોપલી બનાવવા માટે બ્યુટી પાર્લર માટે પાપડ ઉદ્યોગ માટે શાકભાજી ફળ વેચવા માટે કાપડની ફેરી હાથલારી માટે કટલેરી હોજીયેરી હાથલારી દ્વારા વેચવા માટે તો વગેરે માટે સરકારશ્રીએ નક્કી કરેલ કિંમત રૂપિયા છ હજારની મર્યાદામાં સાધન સહાય મંજૂર કરવામાં આવે છે આ સહાય વાર્ષિક રૂપિયા પચીસ હજારની આવક ધરાવતી વિકલાંગ વ્યક્તિઓને મળવાપાત્ર છે ગ્રામ્ય સ્તરે વાત કરીએ તો સુડતાલીસ હજારની આવક મર્યાદા શહેરી સ્તરે અડસઠ હજારની આવક મર્યાદા પરંતુ બે હજાર સોળથી વાર્ષિક આવક મર્યાદા દૂર કરવામાં આવેલી છે જૂનાગઢ ખાતે છોકરાઓ માટે અને રાજકોટ ખાતે છોકરાઓ તથા છોકરીઓ માટે ચિલ્ડ્રન્સ હોમ્સના નવા મકાન બાંધકામ માટે રૂપિયા છ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા અમલમાં મુકાયેલ શૈક્ષણિક અને રોજગાર યોજનાઓ માટે કુલ રૂપિયા પાંચસો કરોડની જોગવાઈ કરેલી છે આ નિગમ દ્વારા હાલમાં છાત્રાલયમાં રહેતા જે વિદ્યાર્થીઓને ભોજન બિલ પેટે માસિક રૂપિયા જે બારસોની સહાય આપવામાં આવતી હતી જે વધારીને હવે પંદરસોની સહાય આપવામાં આવશે મિત્રો આ વિડીયો લેક્ચરમાં આપણે આટલું રાખીશું આવનારા હજી બજેટના વિડીયો આપણે આવનારા વિડીયો લેક્ચરમાં મેળવીશું જય હિન્દ જય ભારત